ಸದಾನಂದಾಂಬೋಧಿ ಸ್ಮಿತರುಚಿರ್ಪುರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಬೋಜನ್ಮಾಚ್ಛದಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತಸಕಲಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾದನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ. ಬಧಾಯಿ ಭಕ್ತನೇತಿ, ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳಾನ ಸ್ವಾಮಿ ನಿಷ್ಕುಳಾನ ಕಾವ್ಯಮ ಭಕ್ತಿನಿಧಿ ಗ್ರಂಥನಿ ಅಂದರ್ ಕಡವು 26 ಅನೆ ಪದ, ಕಡವು 24 ಅನೆ ಪದ 6 એમાં છેલ્લે પ્રગટ પ્રભુની ભક્તિ કરવા વિશે ભાર મૂકે છે. આગળ સ્વામી લખે છે કડવું 25, ભવ જડ તરવા હરી ભક્તિ કરો જી, તેહ વિના અન્ય તજો આગરો જી, શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરો જી, તેમાં તન મન મમત પરહરો જી. નિષ્કુળન સ્વામી લખે છે ભવજળ તરવા માટે હરિભક્તિ કરો જી. આ ભવસાગરને તરવા માટે ભગવાનની ભક્તિ જેવું બીજું કોઈ સાધન નથી. તે વિના અન્ય તજો આગ્રહોજી, એટલે કે એ સિવાયના બીજા આગ્રહો છે, એ સિવાયના બીજા જે આવેગો છે એ બધાને તજી દો અને ભગવાનની ભક્તિને શુદ્ધ ભાવે કરીને, શુદ્ધ મનથી, શુદ્ધ ચિત્તથી ભક્તિને આદરો. કારણ કે જો ભક્તિમાં શુદ્ધ મન ન હોય, શુદ્ધ ચિત્ત ન હોય, તો ભક્તિ જોઈએ એવી ફળદાયી થતી નથી. ભક્તિમાં શુદ્ધ મન જોઈએ અને શુદ્ધ ચિત્ત જોઈએ, અને શુદ્ધ મન અને શુદ્ધ ચિત્ત ત્યારે જ થાય છે કે જ્યારે તન અને મનની અંદર મમત્વ જે પડ્યું છે, અહમ જે પડ્યું છે, એનો ત્યાગ કરે. ભક્તિની અંદર જ્યાં સુધી ચિત્તમાં અહમ અને મમત્વની બેડીઓ લાગેલી હોય ત્યાં સુધી થયેલી ભક્તિ છે એ શુદ્ધ ભક્તિ નથી, વિશુદ્ધ ભક્તિ નથી. આપણે બધાએ ભક્તિ તો કરીએ છે, ગોપાળન સ્વામીની વાતોમાં છે, બધાએ ભક્તિ તો કરે છે, ધર્મ પણ શીખે છે, જ્ઞાન પણ કહે છે અને સાંભળે છે, વૈરાગ્ય પણ છે, પણ અહમ અને મમત્વ સહિત છે. એના કારણે ભક્તિનું જે ફળ થવું જોઈએ, ધર્મનું જે ફળ થવું જોઈએ, થતું નથી. અને એ શુદ્ધ કરવા માટેનો ઉપાય ગોપાળન સ્વામી પોતાની વાતમાં કહે છે, સત્પુરુષની દ્રષ્ટિ વડે ને સત્પુરુષના સમાગમથી પોતાની અંદર પડેલા અહમ અને મમત્વને જે ઓગાળે છે એ ભગવાનની શુદ્ધ ભક્તિને કરી શકે છે. ભક્તિ કરવી એ વાત જુદી છે અને શુદ્ધ ભક્તિ કરવી એ વાત નોખી છે. ભક્તિ કરવાવાળા હજારો મળે, પણ વિશુદ્ધ ભાવથી ભગવાનનું ભજન કરવાવાળા લાખો અને કરોડોમાં એક જ મળે. અને એવા વિશુદ્ધ ભાવથી કરવાવાળી ભક્તિ, એવા વિશુદ્ધ ભાવથી જે થવાવાળી ભક્તિ એ ભગવત તત્વની અનુભૂતિ કરાવવાવાળી હોય છે, બાકીની ભક્તિ બીજબળ કરાવવાવાળી હોય છે.
વિશુદ્ધ ભાવથી જ્યારે જીવ ભગવાનની ભક્તિ કરે છે, અહમ અને મમત્વની બેડીઓને તોડીને કરે છે, ત્યારે એ ભક્તિ એને ભગવાનનો અનુભવ કરાવે છે. અને એ અનુભવ એને યુગો યુગાંતર સુધી ભૂલાતો નથી. યુગો યુગાંતર, જન્મો જન્માંતરને યુગો યુગાંતર ભૂલાતો નથી, એ અનુભવ એવો થાય. અને એ સિવાયની જે ભક્તિ છે એ બધી અહમ ને મમત્વને કેટલીક વાર દેખાદેખીને કોકનું જોઈ નાલતી હોય. દાનની ભક્તિ આલે તો ઘણી વખત અમુક જગ્યાઓ એવી હોય જ્યાં કથા વાર્તાનો યોગ ના હોય, તો ત્યાં તમે જુઓ તો ચડાવો બસ, ઓલાએ બે કીધા આપણે પાંચ કહો, પાંચ કીધા દસ કહો, કંઈક દેખાઈ જઈએ. હવે એને દસ સૌથી વધારે આપ્યા એની ભક્તિ છે, પણ વિશુદ્ધ ભાવવાળી નથી. વિશુદ્ધ ભાવવાળી ન થઈ, બીજાને દેખાડવા માટે થતી ભક્તિ. કોઈ કીર્તન ગાયું પણ બીજાને સંભળાવવા માટે ગાયું, પુરુષોત્તમ નારાયણ જ મારી ઉપર રાજી થાય એવો આશયથી જો ન થયું, તો એ કીર્તન વિશુદ્ધ ભાવથી થયેલી ભક્તિએ યુક્ત ન થયું. કથા હું કરું અને તમે સાંભળો, પણ આ કથા કરવાથી પાંચ જણને એમ થાય કે શું કથા કરી નાખી સ્વામી, એવા ભાવથી થતી કથા, એ ભક્તિ ચોક્કસ છે. ભગવાનના ચરિત્રો ગાવાની ભક્તિ ચોક્કસ છે, પણ વિશુદ્ધ નથી. હું કથા રોજ સાંભળું જ છું એમ બધાને ખબર પડે કે મારે તો કથા સાંભળવાની જ, બીજાને ખબર પડે, મહારાજ રાજી થાય એમ નહીં, ભગવાનના સંતો ભક્તો રાજી થાય એમ નહીં, પણ બીજાને ખબર પડે એવા ભાવથી થતી ભક્તિ એ બધી જ અહમ અને મમત્વય સહિત થતી ભક્તિ છે. એના કારણે કરવા છતાં પણ જોઈએ એટલું એનું ફળ ન મળે, ફળ ના મળે. સીધું છે, આપણે ઘી ભરતા હોય પણ ઠામ જો કાનું હોય તો પાંચ કિલો ઘી એ ઠામની અંદર ભરો તો કદાચ જ્યારે ભરાઈ રહે ત્યારે ચાર કિલો દેખાય, પણ ધીરે ધીરે ચાર કિલો પણ ન રહે, કારણ કે એમાં છિદ્ર છે. એમ ભક્તિમાં જ્યારે અહમ અને મમત્વરૂપી છિદ્ર પડેલું હોય ત્યારે ભક્તિ એનો કુંભ ભરપૂર ન થાય, ભરપૂર ન થાય એટલે પરમાત્માનો ભરપૂર અનુભવ ન થાય. એ ભક્તિ આપણને બીજબળ રૂપે કામ લાગ્યા કરે, સત્સંગમાં હલાયા કરે, ચલાયા કરે, કોઈ દી પડવા ના દે, પકડી રાખે આપણને ક્યાંક ને ક્યાંક બીજબળ રૂપે. પણ જે અનુભવાત્મક એનો જે અનુભવ થવો જોઈએ, એમાંથી જે મેળવવું જોઈએ, આજે જય સદ ગુરુસ્વામી આરતી જ્યારે મુક્તાનંદ સ્વામીએ કરી હશે ત્યારે જે સ્વામીનો જે સોલિડ અનુભવ, નિર્વિકલ્પ નિશ્ચય ઉત્તમ અતિ, જ્યારે પ્રેમાનંદ સ્વામી દંડવટ કરીને મહારાજની પાસે બોલ્યા ત્યારે જે સ્વામીનો અનુભવ, એ અનુભવ સુધી આપણે જ્યાં સુધી નથી પહોંચ્યા ત્યાં સુધી આપણા દ્વારા બોલાતી આરતી અને સ્તુતિ એ ભક્તિ ખરી, પણ દેહાત્મ ભાવે સહિત છે. પ્રેમાનંદ સ્વામીએ વંદુ સહજાનંદ રસરૂપ એ પદ જ્યારે સ્વામી બોલ્યા અને સ્વામીની જે અનુભૂતિ, અને સ્વામીની અનુભૂતિ તરફ શ્રીજી મહારાજનો જે રિસ્પોન્સ કે આવા સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ મધ્યનું 48મું, એ અનુભૂતિ આપણને વંદુના પદ રોજ બોલવા છતાં પણ નથી થતી, કારણ કે આપણે અહમ અને મમત્વએ સહિત બોલતા હોઈએ છીએ, દેહ ભાવે સહિત એ ભક્તિ થતી હોય છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી વજન એની ઉપર આપે છે કે ભક્તિ ઉપર મારું સ્વામી કે વજન છે, પણ કેવી ભક્તિ? વિશુદ્ધ ભક્તિ, વિશુદ્ધ ભક્તિ. આવો એવી વિશુદ્ધ ભક્તિ કરવા માટેનું અંતઃકરણ કેવું જોઈએ, એના વિચારો કેવા જોઈએ, એનું વર્તન કેવું જોઈએ, એનું જીવન કેવું જોઈએ, એ અહીં સ્વામી આગળ લખે છે. તન મન મમત ને તજી ભજી લેવા ભાવે ભગવાન, તેમાં વર્ણાશ્રમ વિદ્યાવાદનું અળગું કરી અભિમાન. હવે ભક્તિમાં કયા કયા દોષ ભળે છે ત્યારે વિશુદ્ધ રહેતી નથી, એના માટેનો સ્વામી અહીં આગળ આપણને બધાને સજાગ કરવા માટેનું, આપણા જેવા મુમુક્ષુઓને અંતરદૃષ્ટિ કરીને સજાગપણું આપણામાં આવે એવો ઉપદેશ સ્વામી આપી રહ્યા છે. તન મન મમતને તજી ભજી લેવા ભાવે ભગવાન. તન અને મનનું મમત્વ, એની જે બેડી, તનનું મમત્વ એ અહમ છે અને મનની અંદર પડેલું મમત્વ એ મારાપણું છે. અહમ અને મમત્વ બે જ ભગવાન વચનામૃતમાં કહે છે માયા છે. એ તન અને મનની મમતાને તજીને ભાવથી ભગવાનને ભજી લેવા, કહેતા આ શરીરમાં ગમે એવું દુઃખ આવે,
આપણા મનનું ધાર્યું આ લોકમાં થાય કે ન થાય, આ લોકની અંદર અંત્યના તેરમાં પ્રમાણે હાથે બેસવું પડે કે પગપાળા ચાલવું પડે, બંધી ખાનામાં રહેવું પડે કે મોટી રાજગાદ્ય બેસવું પડે, મારા પુરુષોત્તમ નારાયણની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ, એવી રીતે જે રહી શકે. અંત્યના તેરમાનો છેલ્લો પેરેગ્રાફ, ભગવાનના ભક્તોએ મુમુક્ષુઓએ મારે અને તમારે એક વખત નહીં લાખ વખત વાંચીને બરાબર પાકો કરી રાખવો જોઈએ. કારણ કે આપણે આ લોકમાં છીએ, આ લોકમાં ક્યારે કઈ પરિસ્થિતિમાં મહારાજ આપણને રાખે એની આપણને ખબર હોતી નથી, પણ મહારાજ જે પરિસ્થિતિમાં રાખે એમાં આપણું હિત જ હોય છે, અને એ હિત આપણને અખંડ મહારાજ તરફથી દેખાય એવું મહારાજે જ્યાં પોતાનો વિચાર કીધો છે અંત્યના તેરમાનો છેલ્લો પેરેગ્રાફ, અને મહારાજ જે વાક્ય બોલ્યા છે, મહારાજ કે એ ભગવાનનું ગમતું અમારું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, આને વિશુદ્ધ ભક્તિ કહેવાય. મારા મહારાજને જે ગમે છે એ જ મને ગમે છે, મને સુખ દુઃખનો દેનાર મારા મહારાજ છે, મને બંદીખાનામાં મૂકે મારા મહારાજ મૂકે, મને હાથે બેસાડે મારા મહારાજ બેહાડે, ગધેડે બેસાડે મારા મહારાજ બેસાડે, એ માલિક છે. મારી મરજી વિના કોઈથી તરનું નવું તોડાય, જે કાંઈ તરનું હલતું હોય મારા પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી થતું હોય, એ જે સમજણ એ આપણને સદાય વિશુદ્ધ ભક્તિ તરફ લઈ જવા માટેની સમજણ છે. એ અંત્યના તેરમાનો છેલ્લો પેરેગ્રાફ એ શ્રીજી મહારાજે પોતાના મિસે કરીને મને અને તમને ભગવાનની ભક્તિ માટેનું, આપણા હૃદયનું, આપણા વિચારોનું કઈ પ્રકારનું બંધારણ હોવું જોઈએ એ બંધારણ મહારાજે ત્યાં દીધેલું છે. એકાંતિક ધર્મના રક્ષણનું એ વચનામૃતનો એ પેરેગ્રાફ બહુ વખત વાંચી અને એને પાકો આપણા જીવન દરમિયાન આપણા અંતિમ શ્વાસ પહેલાં આપણે કરવો જોઈએ. તન અને મનનું મમત્વ તજીને ભજી લેવા ભાવે ભગવાન, તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું અળગું કરી અભિમાન. એમાં અભિમાન ક્યારે આવે છે? જ્યારે વર્ણ અને આશ્રમ, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું વૈશ્ય, હું શુદ્ર, હું ત્યાગી, હું ગ્રહી, આવા બધાય વર્ણ અને આશ્રમના અભિમાનને તજી દેવું, કોઈ અભિમાન રાખવા જેવું નથી. ત્યાગી તરીકે, ગ્રહી તરીકે, બ્રાહ્મણ તરીકે, વૈશ્ય તરીકે, ક્ષત્રિય તરીકે, કોઈ પદ પ્રતિષ્ઠા એનું કોઈ અભિમાન રાખવા જેવું નથી. અભિમાન ક્યારેય પણ ભક્તિને કરવા દેતું નથી, શુદ્ધ ભક્તિને નથી કરવા દેતું. અભિમાનથી ભક્તિ તો થાય જ છે, અભિમાનથી ભક્તિ તો થાય, પણ કોઈકને દેખાડવા માટે થાય. જ્યારે અભિમાન રહિત જે ભક્તિ છે એ કેવળ પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે જ થાય. એટલે જ પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત પોલા પાનાનું, એમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે જ્યારે ભક્તિ કરતાં કરતાં ભક્તિને વશ ભગવાન વર્તતા હોય અને એવાના હૃદયમાં જ્યારે લગાર એક માન આવે ને એની ભક્તિને વશ ભગવાન વર્તતા હોય, આમ ભગવાનને આમ જળ ધરાવીને ભગવાન પાણી પી લેતા હોય, ભગવાનને થાળ ધરાવીને ભગવાન જમી લેતા હોય, હે મહારાજ ક્યારે ત્યાં મહારાજ પ્રગટ થઈ જતા હોય, પણ મહારાજ કે એવો ભક્ત હોય પણ જો એને અંતરમાં એવું થાય કે છું ને કંઈક, તો મહારાજ કે એટલી એમાં ખોટ છે. ભગવાન વશ વર્તતા હોય તો પણ અભિમાન નથી કરવાનું, તો ઇન્દ્રિયોને અંતઃકરણને આપણે વશ વર્તતા હોય ત્યારે અહમ અને મમત્વની બેડીઓ પહેરીને બેઠા હોય ત્યારે તે મુમુક્ષુ કેટલો સૂતેલો કહેવાય, મોહ નિંદ્રામાં કેટલો સૂતેલો કહેવાય. જ્યારે ભગવાન વશ વર્તતા હોય તો પણ અહંકાર નથી આવવા દેવાનો, આટલો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. એની જગ્યાએ આપણે મુમુક્ષુઓ આપણા ઇન્દ્રિયોને અંતઃકરણ ઉપર જ વિજય નથી મેળવી શક્યા, એ પહેલાં આપણને કેટલી પ્રકારના અભિમાનને, કેટલી પ્રકારના અહંકાર છે, કેવી રીતે વિશુદ્ધ ભક્તિ થાય. વિશુદ્ધ ભક્તિનું મેદાન છે દીનપણું. દીનપણું જ્યારે હૃદયમાં આવે છે ત્યારે વિશુદ્ધ ભક્તિનું બીજ વાવવા માટેની જમીન તૈયાર થાય છે. જેના હૃદયમાં હજુ સુધી દીનતા જ આવી નથી, દીનતા કેવી? અભિમાને રહિત. અભિમાને રહિત હૃદય જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી વિશુદ્ધ ભક્તિનું બીજ વવાયું જ નથી. વિશુદ્ધ ભક્તિનું બીજ જ નથી વવાયું તો ત્યાં આગળ વિશુદ્ધ ભક્તિનું વટવૃક્ષ કેવી રીતે થવાનું? એની માટેની જમીન કેવી હોવી જોઈએ એ સ્વામી કહે છે. કોઈ દિન હીન મતિ માનવી, ગરીબ ગ્રસેલ રોગનો,
તેની ઉપર તીખપતજી કરવો ઉપાય સુખ સંજોગનો. કોઈ દિન બિચારો થોડી બુદ્ધિવાળો હોય, થોડી બુદ્ધિવાળો હોય તો એને ટૂંકમાં સત્સંગની અંદર કોઈ આપણા જેટલું આગળ ચાલી આપણે ચાલતા હોય ભગવાનને મોટાની દયાથી, એટલો સત્સંગમાં કોઈ ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્યમાં ન ચાલી શકે તો કહે છે એની ઉપર તીખું ના થવું, એની ઉપર તીખપ ના રાખવી. પણ એને કેવી રીતે એને સુખ થાય ને કેવી રીતે સત્સંગમાં આગળ વધે એવો ઉપાય કરવો. સ્વામી કે ઘણી વખત ભક્તિના અભિમાનમાં, વર્ણાશ્રમના અભિમાનમાં ભગવાનને મોટાની કૃપાથી થોડું ઘણા કંઈક આપણને પાંચ સદગુણ ભક્તિરૂપી મળ્યા હોય, ધર્મરૂપી મળ્યા હોય, એના અભિમાનમાં કોઈ દિનને દુખવી ન દેવા એમ સ્વામી કહે છે. એની પર કડકાઈ ના કરવી, એનું સુખ થાય એવો ઉપાય કરો. આ બધી મોટાની રીત છે, આ બધું મોટાને આવડે. મોટા પુરુષો જે છે ભગવાનને અખંડ ધારી રહેલા એનું આ કાર્ય છે, એ આ કરી શકે. સર્વે ઠેકાને સમજવા છે અંતર જામી અવિનાશ, રખે કોઈ મુજ થકી પણ તન ધારીને ઉપજે ત્રાસ. વિશુદ્ધ ભક્તિવાળાનું હૃદય કેવું હોય, એને કેવું હૃદય કરવું પડે કે બધી ઠેકાને અંતર જામીને જોવે, દરેકના હૃદયમાં ભગવાન રહ્યા છે અને એમાંય ગરીબ એના હૃદયમાં તો ભગવાન વિશેષ રહ્યા છે. મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું, વચનામૃતના બેઠા શબ્દો કહું છું, એને કોઈ ગરીબને દુખવો નહીં. ગરીબ કોણ છે? ગરીબ કોણ? જેની પાસે રૂપિયા નથી એ ગરીબ, એ તો સમાજની વ્યાખ્યા છે. એ સમાજની વ્યાખ્યા છે કે જેની પાસે રૂપિયા નથી એ ગરીબ. પણ એ તો બરાબર છે, પણ સ્વભાવથી પણ કોઈ ગરીબ હોય, પોતાનો દુઃખ એના હૃદયમાં અંતરમાં પીડા છે પણ કોઈને નથી કહી શકતો, એ ગરીબ છે. ગરીબ છે. તમારા હાથમાં સત્તા છે અને જેના હાથમાં સત્તા નથી એ ગરીબ છે. એ ગરીબ છે. કોઈ ભગવાનના મોટા પુરુષો હજારોને કલ્યાણના માર્ગે ચલાવવા માટે દયા રાખે છે, અપમાનનું સહન કરે છે, એનું ગરીબપણું છે. ગરીબપણું છે. સમર્થકા ઝરણા કરવા એનું ગરીબપણું પકડે છે. ગરીબપણું છે. કોઈક ભગવાનના સંતો ભક્તો આપણી અણહમજનને ચલાવી લે છે એનું ગરીબપણું છે. ગરીબપણું છે. કોઈ આપણને મોટા માનીને પોતે એક નાનાની જેમ રહે છે એનું ગરીબપણું છે. ગરીબપણું છે. આવા કેટલી પ્રકારના ગરીબોને આપણે ભક્તિ કરતા હોવા છતાં પણ, આપણે જ્ઞાની હોવા છતાં પણ, આપણે કદાચ ધર્મવાળા હોવા છતાં પણ ધ્યાન ન રાખીએ તો હૃદયથી ઘણી વખત દુભવાતા હોય. બીક રાખવી પડે. જેને વિશુદ્ધ ભક્તિ કરવી છે ને એને બીક રાખવી પડે. રખે કોઈ મુજ થકી પણ તન ધારીને ઉપજે ત્રાસ. મારાથી કોઈ દુઃખી થાય એવું મારે નથી કરવું. આપે મરવું ન મારવું કેને. આ સાધુનો માર્ગ છે. આ ભગવાનના વિશુદ્ધ ભક્તનો માર્ગ છે. હું મરી જવાનું પસંદ કરીશ પણ મારે કોઈને મારવું નથી. મારું અહિત કોઈ ગમે એટલું કરે પણ મારે એનું અહિત ઈચ્છવું નથી. આ વિશુદ્ધ ભક્તિ કરવાવાળું જે હૃદય હોય ને એના ભાવ આવા હોય. અને આવા ભાવથી જ્યારે ભગવાનના મોટા પુરુષોને અને ભગવાનના આવા મોટા ભક્તોને ઓળખ્યા હોય ને તો કોઈ દિવસ પછી એનામાંથી પ્રીતિ તૂટે નહીં. ઓળખી રાખ્યા હોય ને ખબર તો પડે ને. મૂરખ હોય ગબરગણને ખબર ના પડે, મૂરખને ખબર ના પડે, બુદ્ધિવાળાને તો ખબર પડી જાય કે ઓહો આમનું ગરીબપણું ને આમનું આ ગરીબપણું કેવડું મહાન છે એમ લાગે. અને આપણે પણ વિશુદ્ધ ભક્તિ કરવી હોય તો એક દિવસ આપણે પણ એવા જ થવું પડે. જે જે મહાન આત્માઓ છે તમે જો, સમાજે એને ગમે એટલું દુઃખ આપ્યું પણ એને હંમેશા એવું વિચાર્યું મારાથી કોઈ દુઃખી ન થાય. બસ એ જ ઉપાયમાં મંડ્યા રહ્યા, મારાથી કોઈ દુઃખી ન થાય. લોકોએ એની પાસે પોતાની દુઃખોને પીડાઓ ઠાલવી દીધી કે મારું આમ દુઃખ ને મને આમ થઈ ગયું ને મને આમ કરી દીધું ને મને આમ થઈ ગયું. પણ એવા તો પોતાના દુઃખને, પોતાની પીડાઓને પોતાની હોજરીમાં છે ને પચાવીને જતા રહ્યા. જતા રહ્યા છે, જતા રહેશે. દુનિયા કદાચ એવા વિશુદ્ધ હૃદયવાળા મુક્તાત્માઓને ઓળખી શકે કે ન ઓળખી શકે. કારણ કે એક વાત તો નક્કી છે
કે જ્યારે એવા વિશુદ્ધ આધ્યાત્મ માર્ગનો સૌથી મોટું રહસ્ય એ છે કે ક્યારેય સાધનથી આધ્યાત્મિકતાની કોઈ મૂડી પ્રાપ્ત થતી નથી એકલા સાધનથી. જેની પાસે છે એનો સંગ કરવાથી, એનો રાજીપો મેળવવાથી, એનામાં રહેલું જે ભક્તિરૂપી તત્વ, એમાં રહેલું જે ધર્મરૂપી તત્વ, એમાં પડેલું જે જ્ઞાન અને વૈરાગ્યરૂપી તત્વ એ આપણામાં ટ્રાન્સફર થાય છે. ક્યારેય પણ એવું ઉત્પાદન નથી કોઈ પચા માળા કરીને એમાં ધર્મ પ્રગટ થઈ જાય એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી. કોઈ પાંચ કીર્તન ગાઈને એમાં ભક્તિ પ્રગટ થઈ જાય એવું શાસ્ત્ર વચનામૃત કહેતું જ નથી. એક જ વાત કહે છે, ભક્તિ ઉદય થયાનું કારણ, એકાંતિક ધર્મ પ્રગટ થવાનું કારણ, જેનામાં એ છે એનો સંગ અને એનો રાજીપો, જેનામાં એ છે એનો પ્રબળ સંગ અને એનો રાજીપો, આ અધ્યાત્મ માર્ગની મૂડી. પછી એવું જરૂરી નથી કે આ એક જ વ્યક્તિ, 10-25-50 મુક્તાત્માઓ એવા બની ગયેલા હોય કે જેને વિશે ભાવ એવો દેખાતો હોય, કોઈ પણનો રાજીપો લે, કોઈ એવાનો સંગ કરે, એની અંદર ભક્તિનું પૂર આવે, એમાં ધર્મ આવે, એમાં એકાંતિક ધર્મ આવે. નહીં તો પ્રથમના 60માં લોયાના 6ઠામાં શ્રીજી મહારાજ કે સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું સાધન માન્યું છે, તો કે એકાંતિક ધર્મ દુર્લભમાં દુર્લભ છે, આમ કીધું મહારાજે. પણ એકાંતિક ધર્મની પ્રાપ્તિ કેમ થાય એના માટેના ઉપાય મહારાજે 1 પ્રથમનું 60મું અને 11મું આ બેમાં બતાવ્યા, અને એમાં પ્રથમના 60માં શ્રીજી મહારાજે એક જ ઉપાય બતાવ્યો. એકાંતિક ધર્મ જેમાં છે એના વચને કરીને એકાંતિક ધર્મની પ્રાપ્તિ થાય છે. ભગવાનને વિશે અસાધારણ ભક્તિ ઉદય કેમ થાય, ભગવાનમાં અસાધારણ ભક્તિ ઉદય કેમ થાય, વર્તાલનું 3જું વચનામૃત મહારાજ કહે છે, જેને વિશે અસાધારણ ભક્તિ છે એવા ભગવાનના મોટા પુરુષ, એના પ્રસંગ, એના રાજીપા, એની સેવા, એના સંગ એના થકી ઉત્પન્ન થાય છે. આ શ્રીજી મહારાજનો આખા વચનામૃતના જ્યાં જ્યાં રહસ્યો છે એ રહસ્યમાં શ્રીજી મહારાજે આ જ વાત કરી. એટલે દીનપણું હૃદયમાં જેટલું આવતું જાય એટલી ભગવાનની ભક્તિ કરવાની ખુમારી વધતી જાય. જોજો, જેને ભગવાનનું હૃદય, જેનું હૃદય આમ ભક્તિથી ભીનું હશે ને, જેનું હૃદય ભક્તિથી ભીનું હશે ને, એની આંખો પણ એવી આંસુથી ભીણી હશે, એની આંખો પણ એટલી નિર્મળ હશે. આપણે જોઈશું કે એવા સંતો ભક્તો એવા આપણે દર્શન કર્યા છે, કરીએ છે, એવી નિર્મળ. આજે પૂજ્યપાદ ગુરુજીના આપણે દર્શન કરીએ, નિર્મળ. વળી હેત ઘણું છે, હૈયે રે આંખે અમૃત વર્ષે છે. દીનપણું છે, દીનપણું, ગરીબપણું છે. અલ્પ જીવની ઉપરે પણ રાખે દયાતી દિલ માઈ, પેખી પેખી ભરે પગલા રખે થાય અપરાધ કાઈ. અલ્પ જીવ ઉપર પણ દયા રાખે, અલ્પજીવ જેની અંદર કશો જ માલ ના હોય એવો જનાતો હોય એની ઉપર પણ દયા રાખે, અને પાછા એની આગળ એ કેવી રીતે પગલું ભરે, રખે મારાથી કાંઈ એમનો અપરાધ ના થઈ જાય. બોલો, જેના હૃદયમાં વિશુદ્ધ ભક્તિ છે, જેને ભગવાન વશ છે, એવા ભગવાનના સંતો ભક્તો હાવ, જેને પેલું કહે ને સ્વામી કે ગધેડાના હાથ જોડીએ છે, એવો જીવ હોય ને તો એના વિશે એનો વિચાર તો એવો હોય કે રખે અપરાધ ના થઈ જાય, રખે દુખાઈ ના જાય. આ ભગવાનનો કોઈ ભક્ત છે, ગરીબ વિચારો દેખાય છે, એ દુખાઈ ના જાય, મારાથી કોઈ દુઃખી ન થવું જોઈએ, હું ભલે દુઃખી થઈ જાઉં કરોડોથી. આવી વિશુદ્ધ ભક્તિ જેને કરવી છે લોઢાના સના છે. ભગવાનના માર્ગે હાલવું એ તલવારની ધાર પર હાલવા જેવું છે. જેટલું સહેલું લાગે છે એટલું જ કઠણ છે. મીરાબાઈ, નરસિંહ મહેતા, દાદા ખાચર, એને કેટલી ઉપાધિઓ આવી, કેટલી પ્રકારની. મુક્તાનંદ સ્વામી હતા કેવડા મોટા સાધુ, તો એ મોદકાનંદ નામ પાડવાવાળા સત્સંગમાં હતા. સ્વામીનું નામ મોદકાનંદ પાડેલું, મોદક એટલે લાડવા, લાડવાનંદ. બોલો, મુક્તાનંદ સ્વામી જેને આપણે સત્સંગની માં કહીએ છીએ ને, એવાનું નામ મોદકાનંદ પાડવાવાળા હતા. અને એવા મુક્તાનંદ સ્વામી એટલા મોટા હોય, ગરીબ સ્વભાવને રાખતા હોય, તો એને દુખાવાવાળા હતા. દાદા ખાચરને દુખાવાવાળા હતા નહોતા એમ નહીં, હજારો હતા. પણ જેને વિશુદ્ધ ભક્તિ કરવી છે એને તો એક જ વિચારમાં રહેવું પડે, રખે મારાથી કોઈ દુઃખી ન થઈ જાય, રખે ભગવાનનો કોઈ ગરીબ ભક્ત જેમાં આસુર ભાવ પડ્યો છે
એની માટેની વાત નથી. મહારાજે કહ્યું કે પાજી પડાવની છાયામાં દબાવવું નહીં, ભગવાન અને ભગવાનના મોટા સંતનું ઘસાતું બોલે ને તો તીખા બાણ જેવા વચન મારવા, એ તો ભગવાનની આજ્ઞા છે, એમાં ગરીબપણું પકડવાની જરૂર નથી. પણ ભગવાનનો કોઈ ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્યમાં થોડો લો ભગવાનનો ભક્ત છે આપણા કરતાં, તો પણ એને જેમ તેમ આપણી અંદર બે ગુણ વધારે હોય એને દુભવો નહીં. આપણી પાસે કંઈક સત્તાનો પાવર હોય એને દુભવો નહીં, એને દુખાવો નહીં. વિચાર કરવો કે હું આમ બોલીશ, હું આમ ચાલીશ, સામેનો આ ભગવાનનો ભક્ત છે એના હૃદયને કેટલી ઠેસ પહોંચશે. એ ઠેસનું પરિણામ આ મનુષ્ય જન્મ શું વારે વારે મળે છે, આવો સત્સંગ શું વારે વારે મળે છે, એ ઠેસનું પરિણામ મારે કેટલું ભોગવવું પડશે. આવો જો વિચાર રહે તો વિશુદ્ધ ભક્તિ રહે, નહીં તો હૃદય લુખ્ખું થઈ જાય સત્સંગમાંથી. સ્થાવર જંગમ જીવ જેહ તેહ સર્વના સુખ દેન, પશુ પંખી પ્રાણ ધારી પર કરે નહીં કરડાને. આવું જેનું ભક્તિથી ભીનું હૃદય હોય એ તો સ્થાવર સૃષ્ટિ કે જંગમ સૃષ્ટિ, સ્થિર એટલે આ જાળવા સ્થાવર સૃષ્ટિ કહેવાય, અને જંગમ એટલે આ ચાલતા બધા જીવો એ જંગમ સૃષ્ટિ કહેવાય. એની પર પણ એમાં જ્યાં જ્યાં જીવ છે, પશુ પંખી પ્રાણધારી જ્યાં જ્યાં છે, એની જોડે કરડાનેન ના કરે, એને આંખો કાઢે નહીં, એ બળદને આર ના ભોકાવે, એને દયા હોય કે બિચારો ક્યારેક થાક્યો હોય, હશે રહેવા દો, એ કરડાનેન ના કરે. જેને વિશુદ્ધ ભક્તિ કરવી છે ને એની એનું હૃદય અને આંખો ભક્તિથી ભીંજાયેલું હોય, અને ભક્તિ એક પ્રવાહ છે, પ્રવાહ છે, એ કોઈ દી હુકુ રણપ્રદેશ નથી ભક્તિ. એ હવે આંખો જેની ક્રોધથી ભરેલી હોય, જેની આંખોમાં જ વિકારો ભરેલા હોય, જેની આંખોની અંદર જ દ્વેષ ભરેલા હોય, જેની આંખોમાં જ રાગ ભરેલા હોય, ને ભક્તિ ઉદય કેવી રીતે થાય? મોક્ષ માત્ર એ પોતાના હૃદયને તપાસતા રહેવું જોઈએ. મારા હૃદયની અંદર વિશુદ્ધ ભક્તિ પ્રગટ કરવા માટેનું કેટલી ફળદ્રુપ જમીન મેં તૈયાર કરવા માટેની મહેનત મોટા પુરુષોના સમાગમ અને સંઘથી અને પુરુષાર્થથી કરી છે. જો નથી કરી અને બાજુનો વિચાર જ નથી, બસ ખાલી હાલ્યા જઈએ છે, બસ હાલ્યા જઈએ છે, એક આ સમુદાય હાલ્યો તો ભેગા ભેગા હાલ્યા એમ કરી રહ્યા છે, તો જાગવાની જરૂર છે આપણું હૃદય ભક્તિથી ભીનું. કારણ કે એક દિવસ આ બધું જ મૂકવાનું છે. જ્યારે આ બધું જ મૂકવાનું છે ત્યારે આપણું હૃદય આપણે ભક્તિથી ભીનું ન કરીએ, જીવન તો આમ હમણાં પૂરું થવાની તૈયારીમાં આવી જશે અને કંઈ વાર નહીં લાગે. કંઈ વાર લાગે છે? 5 વર્ષમાંથી 25 ને 25 ના 50 ને 50 માંથી 80 થતાં કંઈ વાર નથી લાગતી, આમ પૂરું થઈ જાય છે. પણ હૃદય જો ભક્તિથી ભીનું કરેલું હશે, હૃદયમાં જો પરમાત્માને અનુભવ કરવા માટેની ખેવનાથી ભક્તિ જબરજસ્ત આદરેલી હશે, ગમે એટલું સમાજ તરફથી ને ગમે એટલું બીજું કાંઈ વિઘ્ન આવે, બધાને ટાળીને બસ આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરેલી હશે ને, તો આપણે આ દેહ છોડીએ પછી અહીંની એકેય ઉપાધિ છે? સમાજની, સત્સંગની, બહારની, અંદરની કોઈ ઉપાધિ નથી. આ દેહ મૂક્યો એટલે આ બધું મૂકી જ દીધું છે. આવા વિચારમાં જે રહે ને એનાથી વિશુદ્ધ ભક્તિ થાય, એનાથી કોઈને દુખાવા માટેનો પ્રયત્ન ન થાય. ભગવાનનો ભક્ત ગરીબ જેવો જે દેખાય છે, જે પોતાની રજૂઆત પણ નથી કરી શકતો, આપણી આગળ રજૂઆત પણ નથી કરી શકતો, એના હૃદયની વાત પણ નથી કહી શકતો, એ તો એવું સમજવું કે જો આપણે આપણાથી એટલું બધું કરડું વર્તન જો આપણા જીવનનું હોય તો સમજવાનું કે આપણા કભાગ છે, ભાગ ફૂટ્યા જાણવા. ઘણા નથી હોતા ઘરમાં, એનો ઘરમાં એવો પાવર હોય કે કોઈને એને કાંઈ કહેવું હોય તો કહી જ ના શકે, એને કાંઈ રજૂઆત જ ના કરી શકે. એના ઘરવાળા કે ભાઈ મારે આ સાડી લાવવાની, આટલું બોલે ત્યાં તો ભડકો થાય. ઓલો છોકરો કે પેન લાવવાની છે ત્યાં ભડકો થાય. ઓલા રજૂઆત કરે તેને પ્રેમથી કહેવું જોઈએ કે હમણાં આપણી પરિસ્થિતિ નથી, 2 મહિના 4 મહિના પછી કરશું, આટલું કહેવું જોઈએ. પણ એ સ્વભાવ સત્સંગમાં પણ એવો ને એવો રહે, કારણ કે સ્વભાવ તો ત્યાંથી જ આવે બધા, અને પછી સત્સંગમાં એવું રહે એટલે સત્સંગની અંદર પછી ગરીબ સંતો ભક્તોને દૂબવે, એનાથી એના હૃદયમાં ક્યારેય ભક્તિ પેદા ન થાય, રણપ્રદેશને રેગિસ્તાન હૃદય બની જાય, ભગવાનની મૂર્તિ પ્રગટ ન થાય, ભગવાનનો અહેસાસ ના થાય, ભગવાનના માર્ગે ચાલવાનું બળ ના આવે. એનાથી કોઈ એક પણ જેમ નપુંસકથી એક બાળક ન થાય, એમ જેના હૃદયમાં વિશુદ્ધ ભક્તિ ન હોય એનાથી કોઈના હૃદયમાં ભગવાન પ્રગટ ન થઈ શકે.
માટે આપણે આપણા હૃદયને તપાસીને જેટલું રેગિસ્તાન છે, જન્મોજન્મનું રેગિસ્તાન, એને કાઢી એની અંદર ફળદ્રુપ જમીન કરવી જોઈએ. હમણાં જ ગુરુજી સાથે યુએઈના પ્રવાસે ગયા અમે સંતો, ત્યારે જોયું રેગિસ્તાનની અંદર લીલું કર્યું છે લોકોએ, મંડ્યા તો ત્યાં આગળ ઝાડ કર્યા, ત્યાં લીલા લીમડા કર્યા છે, રેગિસ્તાનમાં લીમડા ઉગાડે છે. આપણે પણ જો ધારીએ, ખરા થઈને મંડીએ, તો અંતરની અંદર આવા ભગવાન, આવા ભગવાનના મોટા પુરુષો, આવા શાસ્ત્રો, આવો દિવ્ય સત્સંગ મળ્યો, શું ન થઈ શકે. જીવ કેદી પ્રયત્ન કર્યો મહારાજ, કે દાખલો કેદી કર્યો, ના થયું. જે કાંઈ નથી થતું એ આપણી આળસ અને પ્રમાદનું કારણ છે. અને બરાબર એક એંગલથી હાલ્યા કરે, બસ મારે આ કરવું છે, આ કરવા માટે મને આવો સંગ મળ્યો છે, આ સંગ કોઈ રીતે ન છૂટે એમ મારે સંગને જાળવી અને આગળ વધવું છે, તો ભક્તિભાવવાળા થઈ જ જાય ને, થઈ જ જાય. આજ કેટલા ભક્તો એવા છે કે તમે વિચારો કે જેને એકાદશીના દિવસે જોબ નથી કરતા, આખો દિવસ કથા સાંભળે છે, આખો દિવસ કથા સાંભળે છે. વિશુદ્ધ ભક્તિનું કારણ છે ને, એક દિવસ ના થાય, આજે થવા લાગ્યું, વિશુદ્ધ ભક્તિનું કારણ, એમાં વિશુદ્ધ ભક્તિ આવવા લાગી. પણ જો સંગ છોડી દે તો રેગિસ્તાન થતાં પણ વાર લાગે નહીં, કારણ કે રેતી તો ઉડીને આમ જ આવી જાય, માયાની રેતીને વાર કેટલી છે આવતા. ઇન્દ્રિય જીત અજાત શત્રુ, સગા સૌના સુખ સ્વરૂપ, દિનપન ગણું દાખવે એવા અનેક ગુણયનુપ. પાછા કેવા હોય, આટલા બધા દિન આદિન રહેતા હોય કે કોઈ મારાથી દુભવાય નહીં, દુખાય નહીં, એટલા બી બીને ચાલતા હોય, પણ એનો અર્થ એ નથી કે ઇન્દ્રિયોને વશ છે, ઇન્દ્રિય જીત છે, ઇન્દ્રિય જીત છે, છતાં પણ દિન રહે છે. અજાત શત્રુ, અજાત શત્રુ એટલે જેને કોઈ શત્રુ જ નથી, જેનો કોઈ શત્રુ નથી, કોઈ શત્રુ નથી, એ અજાત શત્રુ કહેવાય. એવા છે એ પુરુષ, એવા છે ભગવાનના ભક્ત, સગા સૌના સુખ સ્વરૂપ. એની આગળ જો કોઈ ખરેખર સાચા ભાવથી જાય ને, તેના સાચા સગા છે જીવના. દિનપણું ઘણું દાખવે, એકદમ ગરીબ થઈને વર્તે એવા અનેક ગુણ અનુપ. આ બધુંય ભગવાનના મોટા પુરુષોમાં આમ દર્શન થાય, કરવાવાળાને આમ જ દર્શન થઈ જાય, આ બધા ગુણોના દર્શન થઈ જાય. એટલા બધા દિનપણું દાખવે, અનેક ગુણ અનુપ, અનેક ગુણ હોવા છતાં પણ એવા રે. સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહીં અનુભાર, એવા ભક્ત ભગવાનના તે સૌને સુખ દેનાર. કોણાથી સુખ થાય, કે જેના અંગે અંગમાં સાધુતા હોય, જેના અંગે અંગમાં આવું દિનપણું હોય, જેના અંગે અંગની અંદર વિશુદ્ધ ભક્તિના પૂર હોય, એવા એવા ભગવાનના સંત અને એવા ભગવાનના ભક્ત જે ભરપૂર સાધુતાવાળા હોય, એનાથી જીવને સુખ થાય. અને જો એવા ન હોય અને રેગિસ્તાન જેવા હૃદયો હોય, તો ભગવાનની ભક્તિના બીજ ઉગવા જતા હોય ને, તોય એસિડ નાખીને જેમ બળી જાય ને, એમ જીવ હતો નહોતો થઈ જાય. એની જન્મોજન્મની નહીં, કેટલા યુગો યુગાંતરની મહેનત હોય ને, સાધના હોય ને, એની ઉપર પાણી ફરી જાય, એટલો મોટો આધાર છે. માટે આપ કડવામાંથી બે વસ્તુ શીખવા જેવી છે મુમુક્ષુને. એક, પોતાના હૃદયને પહેલાં તો વિશુદ્ધ ભક્તિવાળું કરવું છે એવો નિર્ધાર, અને એ કરવા માટે જેનું હૃદય એવું વિશુદ્ધ ભક્તિવાળું છે, જેના હૃદયમાં પરમાત્મા એવા અખંડ બિરાજમાન છે, જેની અંદર એવી અખંડ સાધુતાથી ભરપૂર જેના જીવન છે, એવા ભગવાનના સંતો ભક્તોને સંપૂર્ણ આધીન થઈને જીવવું, તો જ એ ભક્તિનું પૂર આવે, તો જ આવે. જો એની અંદરથી લગારેક વિખોટો પડે તો રેગિસ્તાન થતાં ક્યાં વાર છે. માયાના તો ઓહો કરોડો એજન્ટો ફરે, કરોડો એજન્ટ કરોડો ફરે છે. રેતીના ઢગલે ઢગલા ઠાલવી દે, ફળદ્રુપ જમીનને કરતા આપણે અહીંયા જમીનમાં ઉગાડવું હોય દાદા ઓલી બાજુ, તો કેટલી માટી નાખવી પડે, માટી નાખીએ અને કેટલું એને એ કરીએ ત્યારે ઉગે ને ફળદ્રુપ જમીન કરવા. પણ બે રેતીની ટ્રક ઠાલવી દો, એની ઉપર તમે ફળદ્રુપ જમીન કરી દીધી હોય ખાતર નાખીને, અને બે માટી ફળદ્રુપ જમીન લાવતા એક એક ગુણી લાઈને તમે રોજ ઠાલવો ત્યાંથી લાવી લઈને એગ્રીકલ્ચરની દુકાનમાંથી, અને રોજ ત્યાં નાખો, પણ બે રેતીની ટ્રક લાઈને એની ઉપર નાખી દેવામાં આવે તો
તો પૂરું થઈ જાય, બધે ઉગવાનું જ પૂરું થઈ જાય, થઈ જાય ને એમ છે ને. રેતીની ટ્રકો તો સત્સંગમાં ને સમાજમાં ને જગતમાં ઢગલા બંધ ફરે છે. રેતીની કિંમત જેટલી નથી ને એટલી પીળી માટીની ફળદ્રુપ જમીનની કિંમત છે. એ જમીન એને વાવવું, એને ઉગાડવું, એનું જતન કરવું, એની 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 ખોટ છે. રેતીની ક્યાં ખોટ છે? રેતી તો જેટલી ઠાલવવી એટલી ઠલવાય. એસિડની ક્યાં ખોટ છે? જેટલો નાખવો એટલો નખાય. પણ મુમુક્ષુ એ વિચારવાનું છે, મારે મારા હૃદયમાં વિશુદ્ધ ભક્તિનું જો બીજ રાખવું છે તો મારે ભગવાનના એવા સંતો ભક્તોનો સંગ જબરજસ્ત પ્રબળ કરવો પડે. એના અભિપ્રાયને મારે પ્રબળ જાણવો પડે, એની અંદર એનો પ્રસંગ મારે પ્રબળ પ્રકૃષ્ટ કરવો પડે. કોઈ કાળે પણ મને એનો પ્રસંગ ન છૂટે તો એક દિવસ તો એવું એનું હૃદય થઈ જાય, એના હૃદયમાં એવી ભક્તિ ઉદય થઈ જાય અને પછી એ ભગવાનમાં મસ્ત રહે. મહારાજમાં મસ્ત રહો જે ગુરુજી કહે છે ને, એમ મહારાજમાં મસ્ત રહેતો થઈ જાય. અનેક ઉપાધિઓની વચ્ચે પણ પુરુષોત્તમ નારાયણના સુખની અનુભૂતિઓ, પુરુષોત્તમ નારાયણના સ્પંદનો, મહારાજની મૂર્તિની અનુભૂતિઓ એના હૃદયની અંદર આમ આમ સળેરાટ સળેરાટ, આમ પેલો પ્રકાશ જેમ ઝળહળતો હોય ને એમ થયા કરે. એની અનુભૂતિ માટે મુમુક્ષુએ બે વસ્તુનો ખ્યાલ રાખીને મંડવું પડે. અને આવા ભગવાનના મોટા પુરુષોને, ભગવાનના સંતો ભક્તોને ઓળખીને એમાં જીવને જડવો પડે. સુખના દેનારા છે, જેમાં અસાધુતા બિલકુલ નથી, અસાધુતા બિલકુલ નથી. અસાધુતા તો પી જઈએ એવી તેની જબરી સાધુતા છે. એવા ભક્ત ભગવાનના સૌને સુખ દેનાર, બધાને સુખ દેવાવાળા. આશ્ચર્ય કેવું, એક એવા ભગવાનના ભગત હોય ને તો બધાને સુખ થઈ જાય, બોલો. પણ એટલા બીજા સ્વભાવવાળા 25 ભેગા થઈને એકને સુખ ના આપી શકે. આશ્ચર્ય કેવું છે કે જે આવા છે એ એકથી બધા સુખિયા થાય, બધાને એમ થાય બહુ સારું છે, બહુ સારું છે, આ છે બહુ સારું છે. પણ એ એકનું સુખ શું છે? એ પેલા 25, 50, 100, 200, 500, 1000, 2000 ભેગા થઈ એનું સુખ શું છે? એક એને શું ગમે છે, આપણે કેમ વર્તીએ તો એમને સુખ થાય, એવું વિચારવાવાળા ઓછા હોય. આ છે ને ભગવાનના મોટા પુરુષોના લક્ષણ છે વિશુદ્ધ ભક્તિ માટેના. મુમુક્ષુ માટે તો રસ્તો બતાવે છે સ્વામી, પણ સ્વામી બે કામ કરે છે. મુમુક્ષુને ખબર પડે કે કેવા થાવું, અને બીજું મુમુક્ષુને ખબર પડે કે જે આવા હોય એ કેવા હોય, બે કામ સ્વામી એક સાથે કરે છે. એટલે જે એવા છે એ ભગવાનના મોટા પુરુષો જ છે, ત્યાગીમાં છે, ગ્રહીમાં છે, જ્યાં છે ત્યાં. પણ એવા જે મોટા છે ને એનાથી 50, 100, 200, 500, 1000ને સુખ થાય, કારણ કે એ તો હંમેશા એવા વિચારમાં જોઈએ કે આપણે મરવું પણ બીજા સુખી થવા જોઈએ. પણ 1000, 2000, 100, 50, 500 ભેગા થઈને એવું ના વિચારે કે જેના થકી આપણને આટલું સુખ, જે આપણા માટે આટલું દુઃખ ભોગવીને આપણને સુખ આપે છે, તો એને પણ કંઈક સુખ વર્તે એવું આપણે કરીએ. આ બહુ મોટી કઠિનાઈ છે. જે સુખનો દેનારો છે, પોતે ડટાઈ છે ને સુખ દે છે ને, એને સામેના 1000, 2000 અણહમજો જીવો એવું સમજે છે કે તેને ગરજ છે, સમજે ને, એ તો કે કરે જ ને, કરે જ ને, એની ફરજ છે, એમ કરે એમ સમજે. પણ એમ ન સમજે કે એની દયા છે, દયા છે, પરમાત્માની ઈચ્છાથી એવું કરે છે. માટે ભગવાનના એવા મોટા પુરુષો, ભગવાનના એવા ભક્તો, એના હૃદયને પણ આપણે સમજવું અને જાણવું જોઈએ, તો જ એનો રાજીપો મળે. હિતકારી સારી સૃષ્ટિના પરમારથી પૂરાવડી, અપાર મોટા અગાધ મતી, જેની સમજન નવ જાય કડી. આખી સૃષ્ટિના હિતકારી હોય, એવું નહીં કે એક જીવ માટેના, આખી સૃષ્ટિનું સારું કેમ થાય? મારા યોગમાં આવેલો પ્રાણી, પશુ, પક્ષી, એના પણ જીવનું સારું કેમ થાય? હમણાં જ અમે કેનેડા જતા હતા તો નાયગ્રા પાસે એક બહુ સરસ અમને બ્રિજેશ ભગત કંડારીવાળાને એક જગ્યા બતાવી હતી કે આ જગ્યા સરસ છે સ્વામી, અહીં ક્યારેક અવાય. તો ત્યાં અમે ગયા, ઠાકોરજીનો અભિષેક કર્યો, અને ઠાકોરજીનો અભિષેક કરીને, જેમ આપણી પાસે છે ગુરુજી પાસે ઠાકોરજીનો અભિષેક કર્યો, અને અભિષેક કરીને જળ એમાં મૂક્યું કે આમાંથી કેટલાય લેકમાં કેટલી કેટલી જગ્યાઓએ પાણી જાતું હશે, આમાં કેટલા જીવજંતુઓ હશે, કેટલા જીવોનું કલ્યાણનું બીજ વવાય. હવે જગતનો જીવ વિચારે અથવા સત્સંગની અંદર રેગિસ્તાન જેના હૃદયો એ વિચારે તો એને શું થાય? એમ કાંઈ કલ્યાણ થઈ જાય,
એમ કઈ કલ્યાણ થઈ જતા હશે? હવે જેના હૃદય જ રેગિસ્તાન હોય, જેના હૃદયમાં ભક્તિ ના હોય, તો એને કેમ ખબર પડે? નિત્યાનંદ સ્વામીએ બકરીનું દૂધ પીધું, ભરવાડની બકરીનું દૂધ પીધું, તે બકરીને લેવા માટે મહારાજ આવ્યા, બકરીના આત્માને લેવા મહારાજ આવ્યા. સંપ્રદાયમાં ઇતિહાસ મોજૂદ છે. બળદ ઇટોલાનો સાધુની સેવા માટે જોડાયો તો બળદના આત્માને લેવા મહારાજ આવ્યા. ભક્ત ચિંતામણીનું પ્રકરણ મોજૂદ છે, છે ને? તો આજે આજે એવી રીતે કલ્યાણના બીજ ન વવાય? 200 વર્ષ પહેલાં ભગવાન હતા આજે નથી, 200 વર્ષ પહેલાં મોટા પુરુષો હતા આજે નથી, 200 વર્ષ પહેલાં ભગવાનના એવા એકાંતિક સંતો ભક્તો હતા આજે નથી, એવું કેવી રીતે થાય? પૃથ્વી વાંજની કેવી રીતે હોય, કેવી રીતે હોય? એટલે મુમુક્ષુએ પોતાના હૃદયને ભક્તિ ભીનું રાખવા માટે ભક્તિ ભીના વાતાવરણમાં રહેવું, ભક્તિ ભીના સંગમાં રહેવું, તો જ એનું હૃદય ભક્તિથી ભીનું રહે. નહીં તો રેગિસ્તાન કરવાની માયાની તો ઢગલા બંધ કંપનીઓ છે, ઢગલા બંધ. અને ગમે ત્યાંથી ઠાલવે, એસિડની તો ઢગલા બંધ કંપનીઓ છે, ગમે તે સ્વરૂપમાં આવીને ગમે તે રીતે. તમને ખબર છે, વચ્ચે પેલા ફેડેક્સવાળા, ફેડેક્સ નહીં પણ ઓલા યુપીએસવાળા, યુપીએસવાળાને બહાર પાડવું પડ્યું કે ભાઈ અમારા ડ્રેસ પહેરીને, અમારી ટ્રકો લઈને કેટલાક લોકો ઘૂસણખોરી ઘરમાં કરે છે, માટે સાવધાન રહેવું, બેલ મારે. અને અમારો ડ્રેસ હોય તો પણ સાવધાન રહેજો, કારણ કે અમારી 4-5 ગાડીઓ ચોરાઈ ગઈ છે, અમારા ડ્રેસ ચોરાઈ ગયા છે. હવે યુપીએસ ને ફેડેક્સની સર્વિસ તો એવી છે કે તમારી વસ્તુ તમને ડોર ઉપર વ્યવસ્થિત મૂકીને જાય, આટલી સુંદર સર્વિસ છે. પણ જો એ ડ્રેસની અંદર શેતાન આવી ગયો હોય તો, એ ડ્રેસમાં ચોર અને લૂંટારા આવી ગયા હોય તો, એનું ધ્યાન તો જ્યારે યુપીએસ કંપની પોતે બહાર પાડે કે અમારી ટ્રકો ચોરાઈ ગઈ છે, અમારા ડ્રેસો 80 થી 90 કે 100 ચોરાઈ ગયા છે, માટે સાવધાન રહેજો, ત્યારે કસ્ટમરે એની અંદર ચિંતા કરવી જોઈએ કે હવે મારે ડોર ખોલતા પહેલાં શું વિચાર કરવો, એ વિચાર કરવો જોઈએ. એમ જ્યારે આ કળિયુગ છે, અને કળિયુગની અંદર શાસ્ત્રો એમ કહે છે કે માયાના અનેક સ્વરૂપો છે, સત્સંગની અંદરથી આપણ આપણા હૃદયની ફળદ્રુપ જમીનને રેગિસ્તાન કરવા માટેની અનેક કંપનીઓ છે, અને ગમે તે સ્વરૂપની અંદર ગમે તે જગ્યાએથી આવી શકે. અને ત્યારે જે મુમુક્ષુ સાવધાન ન હોય તેના હૃદયમાંથી ભક્તિના બીજ ચોક્કસ ઉડી જાય. એ જેના હૃદયમાંથી ઉડી જાય છે, વાંક તો એનો છે, કસ્ટમરનો વાંક વધારે છે. યુપીએસ કંપનીનો વાંક ન કહેવાય, એનો વાંક એટલો કે ચોરાઈ ગયા 5 ટ્રક એના, કદાચ એની નિષ્કાળજીના કારણે. પણ જ્યારે એ કંપની પોતે જાહેરાત કરી દે છે કે ભાઈ અમારી ટ્રક ચોરાઈ છે અને અમારા ડ્રેસ ચોરાયા છે, અને પછી પણ જે સાવધાન ન થાય, એ તો કસ્ટમરની જ ભૂલ છે. એ કસ્ટમરે સાવધાન થવું જોઈએ કે ભાઈ કોઈ બેલ મારે ત્યારે પહેલાં એને ચકાસવો જોઈએ, ચકાસવો જોઈએ. એમ આપણા હૃદયની અંદર વિશુદ્ધ ભક્તિને પ્રગટ કરવા માટે, જબરજસ્ત આપણને ભક્તિને પેદા કરવા માટે એવા ભક્તિ ભીના ભગવાનના જે સંતો ભક્તો, એની ભેગા જીવને જડીને રાખવો. અંત્યના 7માં મહારાજ કે વજ્રની પૃથ્વી હોય, વજ્રની ખીલી ચોડી હોય, અને એને ઉખાડવા કોઈ મહેનત કરે જેમ ન ઉખડે, એમ જેને પોતાનું કલ્યાણી છું એને ભગવાન અને ભગવાનના સંતની ભેગા જીવને એમ બાંધવો, એવા એકાંતિક ભગવાનના સંતો ભક્તો ભેગા. હિતકારી સારી સૃષ્ટિના, આખી સૃષ્ટિનું હિત ઈચ્છે એવા હોય, એની સમજણ કોઈ કડી ન શકે, અગાધ ગંભીર, એવા ગંભીર હોય એની સમજણને કોણ કડે? ગુણાદિતાનંદ સ્વામી કે મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં. તો કોઈ કે મોટાનો અભિપ્રાય ના જણાય, સ્વામી કે આ માખી છે એ સૂર્યનો અભિપ્રાય જાણી શકે? એમ મોટાના અભિપ્રાય એવા ભગવાનના જે એવા દિવ્ય આવા જે લક્ષણ લખ્યા છે એવા જે હોય ને, એના અભિપ્રાયને કોઈ ન જાણી શકે, એની સમજણને કોઈ કળી ન શકે, એટલા સમજણમાં એ ઊંડા હોય. એવા ભક્ત જે હને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ, નિષ્કુળાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ. આવા ભક્ત જેને મળે એના ત્રિવિધ તાપ ટળે, અને આવા ભક્ત જેને મળે એના હૃદયમાં વિશુદ્ધ ભક્તિ પેદા થાય. જોબન પગીને મુક્તાનંદ સ્વામી મળ્યા તો જોબન પગીના હૃદયમાં કેવી ભક્તિ પેદા થઈ કે પુરુષોત્તમ નારાયણ ધામમાં ગયા, ભગવાન સ્વામીને ધામમાં ગયા તો એની રજ જ્યાં સુધી મહારાજની જે ભસ્મ હતી
મહારાજે જે તિરોધાન લીલા કરીને એની જે ભસ્મ હતી એ ભસ્મ જ્યાં સુધી ભોજનની થાળીમાં મળી ત્યાં સુધી જોબન પગીના પ્રાણ રહ્યા. જે દિવસે ભસ્મ પૂરી થઈ અને થાળીમાં ભસ્મ ન જોઈ અને જોબન પગીએ ઘરવાળાને પૂછ્યું ભસ્મ તો કે પૂરી થઈ ગઈ, જોબન પગીના પ્રાણ ઉડી ગયા. જે કેટલાય જોડલાઓને ઉભે ઊભા કાપી નાખેલા, કેટલા મીંઢોળોની કોઠીઓ ભરેલી, કેટલી જાનોને લૂંટેલી, એટલો ક્રૂર વ્યક્તિ એક મુક્તાનંદ સ્વામી જેનું હૃદય ભક્તિથી ભીનું છે, વિશુદ્ધ ભક્તિવાળા છે, એના યોગમાં આવ્યા તો આવા થઈ ગયા. તો શું મુક્તાનંદ સ્વામી એ વખતે હતા ના જ નથી? આજે આ પરિવારની અંદર એવા કેટલા છે કે જેના જીવન અસ્તવ્યસ્ત અને વ્યસનોમાં હતા, પણ ભક્તિભાવવાળા એવા મોટા પુરુષ ગુરુજી જેવા મળ્યા, એવા સંતોના યોગમાં આવ્યા, એવા ભક્તોના યોગમાં આવ્યા. અરે મોટા પુરુષની ક્યાં, સાધુની ક્યાં, ગ્રહસ્થ હરિભક્તો આપણા એવા છે કે જેના દ્વારા કેટલાને વ્યસન છૂટ્યા છે, કેટલાના જીવનના પરિવર્તન આવ્યા છે. કારણ કે એના હૃદયમાં વિશુદ્ધ ભક્તિ મોટાની કૃપાથી ઉદય થઈ એટલે એના દ્વારા બીજાને થાય છે. જેની આંખો ખુલ્લી છે, જે જાગતો છે, જે અંતરદૃષ્ટિવાળો છે, જે વિચારવાન છે, એને બધું દેખાય છે. જે જાગતો નથી, ગાફલ છે, કોઈ સૂચનાને સાંભળી શકતો નથી, સમજી શકતો નથી, હશે હોતા હે ચલતા હે આવો જે છે એ ગાફલ છે, એને ચોક્કસ નુકસાન થાય છે. એવા ભક્ત જેને મળે, જેને આવા ભગત મળી જાય, ભક્તિ ભાવવાળા, વિશુદ્ધ ભક્તિવાળા, એના ત્રિવિધ તાપને ટાળી નાખે, એની આદિ વ્યાધિની ઉપાધિ બધાય તાપને ટાળી નાખે, તન મન અને બહારથી આવતા બધા દુઃખોને ટાળી નાખે, નિષ્કુળાનંદ એ નાથના નક્કી ભક્ત નિષ્પાપ, જેના દ્વારા આપણા હૃદયમાં ભગવાનનું જોમ વધે, જેની વાત સાંભળવાથી, જેની ક્રિયાના દર્શન કરવાથી, જેની ભેગા રહેવાથી આપણને ભગવાન તરફનું ખેંચાણ થાય, આ લોકનું ગૌણપણું થાય અને ભગવાનનું પ્રધાનપણું થાય, અંતરદૃષ્ટિ થાય, ઇન્દ્રિયો અંતકરણ જીતવા માટેની ખેવનાઓ જાગે, એવા ભગવાનના જે સંતો ભક્તો છે એનાથી મોટું આ પૃથ્વી પર આપણી કોઈ મૂડી નથી. એવા ભગવાનના જે સંતો ભક્તોનો આપણને સમુદાય મળ્યો હોય એનાથી મોટું આપણા માટે ભક્તિને પ્રગટ કરવા માટેનું કોઈ ખેતર નથી. આટલો નિર્ધાર કરીને મુમુક્ષુ જ્યારે ચાલે અને એવું ઓળખે કે આવા મોટા પુરુષોની કૃપા, આવા મોટા પુરુષ છે એની કૃપા છે જેના કારણે મારા હૃદયમાં આવી ભક્તિ છે, અને જેવા નિષ્પાપ હોય, જેના હૃદયમાં કોઈ પ્રકારનું પાપ નથી, એવા ભગવાનના મોટા પુરુષ થકી જે ભક્તિ ઉદય થાય છે. અહીંયા આગળ સ્વામી આપણને આ કડવાની અંદર એવી રીતે બે વાત શીખવાડે છે, ભક્તિને આપણા હૃદયમાં ઉદય કરવી, અને આવી ભક્તિ જેના હૃદયમાં ઉદય થઈ છે એવા મોટા પુરુષોની અંદર અખંડ જોડાઈને, એનો સંગ કરીને, એનો સમાગમ કરીને, એના રાજીપા દ્વારા એવી ભક્તિને પ્રાપ્ત કરવી. આવી અહીં સ્વામી આપણને દ્રષ્ટિકોણ આપે છે. કડવું 25 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામી નારાયણં નીલકંઠં ભજે હરિકૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, આજે સાંજે મહાપૂજા છે.